જયહિંદ જી કેવી એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ભારતનું બંધારણના મોસ્ટ આઈએમપી સો પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા હોય અને આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી હોય આ બધી પરીક્ષાઓ માટે તમને ખૂબ જ ઉપયોગી રહેશે અને આ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો છે પાર્ટ ટુ છે જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી કોણ મત ના આપી શકે તો બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના સભ્યો છે તે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપી શકતા નથી રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે તો રાષ્ટ્રપતિને લોકસભા રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો જો અહીં નિમાયેલા સભ્યો આવતા નથી ચૂંટાયેલા સભ્યો તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તે નિમે છે વિધાન પરિષદ આવતી નથી યાદ રાખજો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર છે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યોને મતાધિકાર છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહ એટલે ક્યાં ક્યાં લોકસભા અને રાજ્યસભા એમાં રાજ્યસભા ઉપલું ગૃહ છે લોકસભા છે તે નીચલું ગૃહ છે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય જે ઉપરાષ્ટ્રપતિ હોય તે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે મંત્રીમંડળ કોને જવાબદાર છે લોકસભાને જવાબદાર છે મંત્રીમંડળ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે અને તેને શપથ પણ રાષ્ટ્રપતિ જ લેવડાવે છે કેબિનેટ બેઠકના વડા કોણ હોય છે વડાપ્રધાન હોય છે કેબિનેટ બેઠક હોય તો તેના વડા કોણ હોય વડાપ્રધાન ઓપેક સંગઠનનું કાર્ય શું છે ક્રૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પર નિયંત્રણ રાખવું એ ઓપેક સંગઠનનું કાર્ય છે કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન પામ્યા હોય તો તેને કેટલા સમયમાં ચૂંટાવવું પડે છ માસની અંદર ચૂંટાવવું પડે છે ભારતીય સંસદના નેતા કોણ હોય છે વડાપ્રધાન છે તે ભારતીય સંસદના નેતા હોય છે ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોને છે રાષ્ટ્રપતિને છે ભારતમાં કટોકટી લાદવાની સત્તા સંસદની વ્યાખ્યામાં શું આવે છે તો રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે ત્યારે સંસદ બને છે લોકસભાની મુદ્દત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે લોકસભાની મુદ્દત લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે તો રાષ્ટ્રપતિ છે તે લોકસભાને બરખાસ્ત કરી શકે ક્યુ ગૃહ કાયમી ગૃહ છે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે તેને બરખાસ્ત કરી શકાતું નથી લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે લોકસભાના સભ્યો કરે છે લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે સ્પીકર અથવા તો લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ઉપરાષ્ટ્રપતિ કરે છે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય કોણ હોય ઉપરાષ્ટ્રપતિ હોય છે રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરી અને દરેક રાજ્યમાંથી મોકલવામાં આવે છે ગુજરાતમાંથી આપણે કેટલા લોકોને મોકલીએ છીએ રાજ્યસભામાં અગિયાર લોકોને મોકલીએ છીએ કેમ કે ગુજરાતમાં અગિયાર સીટ છે રાજ્યસભાની છવ્વીસ સીટ છે તે લોકસભાની છે નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે લોકસભામાં રજૂ થાય છે નાણાકીય ખરડો હોય તો પ્રથમ ક્યાં રજૂ કરવો પડે લોકસભામાં સંસદમાં અંદાજપત્ર રજૂ કોણ કરે છે નાણા મંત્રી છે તે રજૂ કરે છે સંસદની બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે ખરડા અંગે કોઈ બાબતમાં મતભેદ પડે ત્યારે બંને ગૃહમાં એટલે કે રાજ્યસભા અને લોકસભા વચ્ચે એક ખરડાને લઈને મતભેદ થતો હોય ત્યારે સંયુક્ત બેઠક છે તે બોલાવવામાં આવે છે સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લીધો છે બ્રિટનમાંથી લીધેલો છે સંસદમાં સભ્યોને બોલવાની પરવાનગી કોણ આપે છે સ્પીકર આપે છે એટલે કે અધ્યક્ષ આપે છે સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે સ્પીકરને ઉદ્દેશીને પોતાની વાત છે તે રજૂ કરે છે ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન કરે છે કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એમ નક્કી કોણ કરે છે તો સ્પીકર નક્કી કરે છે લોકસભામાં ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે તો ખાસ યાદ રાખવું ભૂલથી પણ રાષ્ટ્રપતિ કરવાનું નથી જવાબ આવશે સ્પીકરની સાઇન થાય છે ખરડો છે તે લોકસભામાં પસાર થઈ જાય પછી તેમાં સ્પીકર એટલે કે અધ્યક્ષ સાઇન કરે છે ત્યારબાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે કોની સહિતથી ખરડો કાયદો બને છે તો જવાબ આવશે રાષ્ટ્રપતિની ત્યાં મોકલવામાં આવે પછી રાષ્ટ્રપતિ તેમાં સાઇન કરે ત્યારે તે ખરડો છે તે કાયદો બની જાય છે ખરડો એટલે શું કે જે બિલ રજૂ કર્યું હોય લોકસભામાં અને રાજ્યસભામાં કોઈ કાયદો બનાવવા માટે તો તેને ખરડો કહેવાય પછી રાજ્યસભામાં પાસ થઈ જાય લોકસભામાં પણ પાસ થઈ જાય એના બંનેના અધ્યક્ષ સાઇન કરી દે પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ તેમાં સાઇન કરે ત્યારે તે કાયદો બને છે રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ કાર્ય કોણ કરે છે વડાપ્રધાન કરે છે જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે બાવીસ સભ્યો હોય છે જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે વિરોધ પક્ષના નેતા હોય છે અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે ત્રીસ સભ્યો હોય છે અંદાજ સમિતિમાં જાહેર હિસાબ સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે તો લોકસભાના પંદર સભ્યો અને રાજ્યસભાના સાત સભ્યો હોય છે ટોટલ બાવીસ જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ કેટલી હોય છે પાસાઠ વર્ષ હોય છે નિવૃત્તિ હોય પાસાઠ વર્ષ સુપ્રીમ કોર્ટ પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે અગિયારમાં પરિશિષ્ટમાં છે પંચાયતી રાજ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું મોકલે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સોગન કોણ લેવડાવે છે તો રાષ્ટ્રપતિ લેવડાવે છે રાજ્યના બંધારણી વડા કોણ છે રાજ્યપાલ હોય છે રાજ્યના બંધારણી વડા કોણ હોય રાજ્યપાલ દસમી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી આઠ જુલાઈ ઓગણીસો છન્નું ના રોજ દસમી લોકસભાની મુદ્દત પૂરી થઈ હતી સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે બારમી લોકસભા સૌથી ટૂંકામાં ટૂંકી હતી ગુજરાત પર સૌથી વધારે શાસન ક્યા મુખ્યમંત્રીએ કર્યું છે નરેન્દ્ર મોદીએ કર્યું છે બીજા નંબર ઉપર કોણ આવશે માધવસિંહ સોલંકી બંધારણ ઘડવા માટે સંવિધાનસભાનું નિર્માણ કયા વર્ષમાં થયું હતું ઓગણીસો ને છેતાલીસમાં થયું હતું ખાસ યાદ રાખવું દેશ આઝાદ થયો ઓગણીસો ને સુડતાલીસમાં પણ સભાનું નિર્માણ છે તે ઓગણીસો છેતાલીસમાં થઈ ગયું હતું નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે રાજ્યપાલની મંજૂરી છે તે લેવી પડે છે કેમ કે વિધાનસભામાં છે તે રજૂ કરવાનો છે અગિયારમું પરિશિષ્ટ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યું તોતેર માં બંધારણીય સુધારાથી અગિયારમું પરિશિષ્ટ ઉમેરાયું તો મૂળ બંધારણમાં આઠ પરિશિષ્ટો હતા અત્યારે કેટલા છે તો અત્યારે છે બાર કેટલા છે બાર ચાર છે તે ઉમેરવામાં આવેલા છે વર્તમાન લોકસભા કેટલામી લોકસભા છે વર્તમાનમાં સોળમી લોકસભા છે સંવિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર સચિદાનંદ સિન્હા રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે વિધાનસભાને જવાબદાર હોય છે રાજ્યનું મંત્રીમંડળ રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કલમ કઈ છે કલમ એકસો અડસઠ કોઈ નવું રાજ્ય ઉમેરવામાં આવે અથવા તો એક રાજ્યમાંથી બીજું રાજ્ય અલગ કરવામાં આવે અને તેમાં વિધાનસભાની સ્થાપના કરવી હોય તો કલમ એકસો અડસઠ મુજબ કરી શકાય વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે પાંચસો બેઠકોની જોગવાઈ છે વધુમાં વધુ વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે સાઠ બેઠકોની જોગવાઈ છે ઓછામાં ઓછી ભારતીય સંવિધાનમાં સુધારા માટેની પ્રક્રિયાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લેવાયેલી છે બંધારણમાં સુધારો કરવો હોય તો તેની પ્રક્રિયા આપણે દક્ષિણ આફ્રિકા પાસેથી લીધેલી છે અનુચ્છેદ કયો આવશે થ્રી સિક્સટી એટ વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે ફોર સિક્સટી એટ પ્લસ છે આજ સુધીમાં વિધાન પરિષદ કયા ગૃહને મળતો આવે છે રાજ્યસભાને મળતું આવે છે જો આનું એક ક્લિયરેશન આપી દઉં તમને કેન્દ્રમાં ઉપલું ગૃહ છે તે રાજ્યસભા છે અને નીચલું ગૃહ છે તે લોકસભા છે એ જ રીતે રાજ્યમાં ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ છે અને નીચલું ગૃહ છે તે વિધાનસભા છે તો આ તમારે યાદ રાખવાનું છે એટલે જ રાજ્યસભાને મળતું આવે છે વિધાન પરિષદ અને વિધાનસભાને મળતું આવે છે લોકસભા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ નિવૃત્તિ વયમર્યાદા કેટલી હોય છે નિવૃત્તિ બાસઠ વર્ષ હોય છે જો આની જગ્યાએ સુપ્રીમ કોર્ટ પૂછે તો પાસાઠ વર્ષ આવશે હાઈકોર્ટના ન્યાયાધીશ કોને ઉદ્દેશીને રાજીનામું આપે છે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામું આપે છે ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ છે સોનિયા ગાંધી કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે એટલે કે સીએજી કેગની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે કેગનું પૂરું નામ પણ પૂછાયેલું છે કમ્પ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કમ્પ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે પાસાઠ વર્ષ છે નિવૃત્તિ વયમર્યાદા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે તો તે કલમ ત્રણસો ચોવીસ નીચે થાય છે મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે રાજ્યપાલ લેવડાવે છે હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ નાણાં પંચની નિમણૂક કોણ સોરી કેટલા વર્ષે થાય છે પાંચ વર્ષે થાય છે નાણાં પંચની નિમણૂક નાણાંપંચની નિમણૂક કઈ કલમ નીચે થાય છે બસો એસી અનુચ્છેદ બસો એસી નાણાંપંચની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કેન્દ્રીય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એનું પૂરું નામ પણ પૂછાયેલું છે યુપીએસસીના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે એ રીતે પ્રશ્ન પૂછાય તો પણ રાષ્ટ્રપતિ જવાબ લખવો રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે આપણે ગુજરાતમાં જીપીએસસી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન તેના ચેરમેન અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે યુપીએસસીના રાષ્ટ્રપતિ કરે છે કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે પાસાઠ વર્ષ છે યુપીએસસીના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા છે તે બાસાઠ વર્ષ છે તો ખાસ યાદ રાખવું યુપીએસસી હોય તો પાસાઠ વર્ષ જીપીએસસી હોય તો બાસાઠ વર્ષ એ જ રીતે સુપ્રીમ કોર્ટ હોય તો પાસાઠ વર્ષ અને હાઈકોર્ટ હોય તો બાસાઠ વર્ષ બંનેને જોડી અને યાદ રાખી લેજો મિત્રો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો એટર્ની જનરલનું કાર્ય શું છે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાનું એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે તો રાજ્યપાલ કરે છે એડવોકેટ જનરલ છે તે સ્ટેટ લેવલે હોય છે એટર્ની જનરલ છે તે કેન્દ્ર લેવલે હોય છે એડવોકેટ જનરલનું કાર્ય શું છે તો રાજ્યપાલને કાયદાકીય સલાહ આપવાનું છે એટર્ની જનરલ છે તે રાષ્ટ્રપતિને કાયદાકીય સલાહ આપે જ્યારે એડવોકેટ જનરલ છે તે રાજ રાજ્યપાલ છે તેને કાયદાકીય સલાહ આપે છે અથવા તો રાજ્યને આપે છે કલમ ત્રણસો સિત્તેર ક્યા રાજ્યને લગતી હતી જમ્મુ કાશ્મીરને લગતી હતી જેને હટાવી દેવામાં આવી કેન્દ્રને કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે તો સત્તાણું બાબતો ઉપર કેન્દ્રને પોતાની સ્વતંત્ર સત્તા છે ત્રણ યાદીઓ છે રાજ્ય યાદી સંયુક્ત યાદી અને કેન્દ્ર યાદી કેન્દ્ર યાદીમાં સત્તાણું વિષયો આવેલા છે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ક્યારે આવ્યો ઓગણીસો ને ત્રેસાઠમાં આવ્યો છે મિત્રો વિડિયો વ્યવસ્થિત જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે આ વિડિયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે કેટલી બાબતો પર રાજ્ય પોતાનો સ્વતંત્ર કાયદો ઘડી શકે છે તો રાજ્ય યાદીમાં છાસઠ બાબતોનો સમાવેશ થાય છે મુખ્ય ચૂંટણી કમિશનરની નિવૃત્તિ વયમર્યાદા કેટલી છે બાસઠ વર્ષ છે પંચાયતી રાજ્ય શું આપે છે સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે પંચાયતી રાજ્ય પંચાયતી રાજ્ય પ્રણાલી સેના પર આધારિત છે સત્તાના વિકેન્દ્રીકરણ પર આધારિત છે પંચાયતી રાજ્ય પ્રણાલી લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ગણેશ વાસુદેવ માવલંકર જીવી માવલંકર લોકસભાના પ્રથમ સ્પીકર ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ખાસ યાદ રાખી લેવો બંધારણમાં સુધારા માટે સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે ખાલી જગ્યા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડતી નથી જો બંધારણમાં સુધારો કરવો હોય તો એનું સુધારાનું વિધેયક સંસદમાં રજૂ કરવું હોય તો રાષ્ટ્રપતિની અનુમતિ લેવી પડે તો કે ના અનુમતિ અથવા તો મંજૂરી લેવી પડતી નથી યાદ રાખજો ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે સંસદ પાસે છે ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો ચોવીસમી એપ્રિલ ઓગણીસો ચોરાણું ના રોજ લાગુ પડ્યો ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ કોઈ પણ મૃત્યુદંડ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ પાસે છે ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા હરિલાલ જે કણિયા ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે રાષ્ટ્રપતિની છે સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે સિક્કિમ રાજ્યને છે સૌથી ઓછી ઓછી બેઠકો ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડા કોણ છે રાષ્ટ્રપતિ હોય છે સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે રાષ્ટ્રપતિ બોલાવે છે ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે ત્રણ પ્રકારની કટોકટી આપેલી છે ભારતના બંધારણમાં રાષ્ટ્રપતિને કોણ પદ ભ્રષ્ટ કરી શકે છે સંસદ કરી શકે છે ભારતમાં કોઈ પ્રદેશ કે રાજ્યની સ્થાપના કે સરહદ નક્કી કરવા માટેની સત્તા કોને છે સંસદને છે લોકસભાની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષ સુધી વધારી શકાય એક વર્ષ સુધી વધારી શકાય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારા કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી આપને ખ્યાલ આવે કે આપણે કેટલું યાદ છે પ્રથમ પ્રશ્ન છે રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો બીજો પ્રશ્ન કોની સહીથી ખરડો કાયદો બને છે ત્રીજો પ્રશ્ન નાણાકીય ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે ચોથો પ્રશ્ન હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે અને પાંચમો પ્રશ્ન હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે પાંચે પાંચના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો